નમસ્કાર, ગુડ મોર્નિંગ. ફરીથી એક વખત સ્વાગત છે તમારું. આની પહેલાના વિડીયોમાં આપણે જોયો હતો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 કે જે પરીક્ષા લક્ષી ખૂબ આઈએમપી કહી શકાય. તમે બધાએ એ વિડીયો જોઈ લીધો હશે. જો ના જોયો હોય તો એ વિડીયો જરૂરથી જોજો, કારણ કે અહીંયા આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 2. પરંતુ જો દાખલા નંબર 1 તમે સારી રીતે નહીં સમજાવો તો દાખલા નંબર 2 સમજવામાં થોડી તકલીફ પડી શકે છે. તો આ વિડીયો જોતા પહેલા આની પહેલાનો વિડીયો જરૂરથી જોઈ લો, અને હા, સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો. તો આજે બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. સૂચના છે, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના સરવાળા અને ગુણાકાર ક્ષેત્રે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આની પહેલાના વિડીયોમાં એવું હતું કે આપણને બહુપદી આપી દેવામાં આવી હતી અને તેના પરથી તેના જે બે બીજ હોય છે તે બંને બીજનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો હતો. જે આપણે કેવી રીતે મેળવતા હતા, આલ્ફા પ્લસ બીટા. આલ્ફા એટલે એક બીજ કીધું હતું, બીટા એટલે એક બીજ કીધું હતું. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ બી બાય એ. આપેલી બહુપદીમાં બી એટલે કે એક્સ નો સહગુણક અને એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક, તેનો આપણે ગુણોત્તર લઈ લેતા હતા. આ હું તમને ફ્લેશબેકની વાત કરું છું. અને જ્યારે ગુણાકાર પૂછતા હતા આલ્ફા ઇન્ટુ બીટા, ત્યારે શું કરતા હતા, સી બાય એ. હવે અહીંયા પદ્ધતિ થોડી અલગ આપવામાં આવી છે. શું અલગ છે કે સરવાળો અને ગુણાકાર આપેલો છે અને આના પરથી આપણે મેળવવાની છે બહુપદી. કેવી રીતે મેળવાય ચાલો જોઈએ. પહેલો જે નંબર છે તે છે સરવાળો અને જે બીજો નંબર છે તે શું છે, ગુણાકાર. એટલે કે અહીંયા કોઈ એવી બહુપદી છે કે જેનો સરવાળો, જેના બીજનો સરવાળો 1/4 થાય છે, એટલે એનું શું થયું, મતલબ કે આલ્ફા પ્લસ બીટા કે જે માઇનસ બી બાય એ છે તે કેટલો છે, 1/4. એટલે કે માઇનસ બી બાય એ ઇક્વલ ટુ 1/4. એ હોય તે 4 હોય, બી હોય તે -1 હોય. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ -1. કાંઈ ના હોય એટલે નીચે 1 તો હોય જ. હવે આ પ્રકારના પ્રશ્નોમાં એક જરૂરી વાત એ છે, અહીંયા સી બાય એ, કે જે નીચે હોય છે ડિનોમિનેટર એટલે કે છેદ, તે હંમેશા સરખો હોવો જોઈએ. નહીં તો પ્રશ્ન શું થશે, તકલીફ એવી થશે કે અહીંયા એ ઇક્વલ ટુ 4 છે, અહીંયા એ ઇક્વલ ટુ 1 છે. એવું તો ના હોય ને કે એક જ બહુપદી માટે એ એટલે કે એક્સ નો સહગુણક છે તેની કિંમત અલગ અલગ તો હોય નહીં કોઈ દિવસ. તો હવે તકલીફ એ થાય, પ્રશ્ન થાય કે એ ઇક્વલ ટુ 4 લેવો કે એ ઇક્વલ ટુ 1 લેવો. તો એના માટે એવી રીતે કરવાનું હોય છે કે જે છેદ હોય છે તે હંમેશા સમાન થવો જોઈએ. હવે બે વસ્તુ થઈ શકે, કા આને 4 થી ભાગી નાખો અથવા આને 4 થી ગુણી નાખો. હંમેશા ભાગાકાર કરવા કરતા ગુણાકાર કરવો સહેલો પડતો હોય છે. એટલે આપણે શું કરશું કે આ જે પદ છે સી બાય એ, આ પદ તેને આપણે 4 થી ગુણી નાખશું. તો ગણિતના નિયમ પ્રમાણે આપણે ઉપર અને નીચે બંને બાજુએ ગુણાકાર કરવો પડે. એક બાજુ તો કરાય નહીં તો આખો જે પ્રશ્ન છે તે બદલાઈ જાય અને આપણે કોઈ દિવસ પ્રશ્નમાં ફેરફાર કરી શકતા નથી. તો હવે શું થશે કે જે ફાઇનલી આપણને મળે છે સી બાય એ, તેની કિંમત કેટલી મળશે આપણને, -4/4. એટલે હવે શું થયું, તો જે એ છે તે સમાન થઈ ગયા, બરાબર છે. તો હવે કિંમતો લખી નાખીએ, એ ઇક્વલ ટુ શું મળશે આપણને અહીંયા, 4. બી ઇક્વલ ટુ -1. ધ્યાન રાખજો, ઉતાવળમાં વિદ્યાર્થીઓ બી ઇક્વલ ટુ 1 લખી નાખતા હોય છે. કેમ, કારણ કે અહીંયા બી ઇક્વલ ટુ 1 લખેલું છે, પરંતુ ના,
આ માઈનસ b ઇક્વલ ટુ 1 છે તો b ઇક્વલ ટુ શું થશે માઈનસ 1 અને c ઇક્વલ ટુ શું છે અહીંયા ડાયરેક્ટ આપણને મળી જાય છે c ઇક્વલ ટુ માઈનસ 4 તો આ કોઈ એવી બહુપદી છે ઓથેન્ટિક સ્વરૂપ આપણને ખબર છે બધાને x સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 કે જ્યાં l ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો અહીં a ઇક્વલ ટુ આપણે શું છે 4 તો આ જે વેલ્યુઝ છે તેને સબસ્ટિટ્યુટ કરી નાખીએ આપેલા સમીકરણમાં તો 4x સ્ક્વેર માઈનસ 1 કે જે આપણે લખતા નથી પણ માઈનસ ની સાઇન આપણે જરૂરથી લખશું માઈનસ x અને c ઇક્વલ ટુ માઈનસ 4 ઇક્વલ ટુ 0 તો માંગેલ બહુપદી કઈ બહુપદી છે 4x સ્ક્વેર માઈનસ x ઇક્વલ ટુ માઈનસ 4 ઇક્વલ ટુ 0 આ થઈ ગયો આપણો આન્સર હવે દર વખતે આવો પ્રશ્ન નહીં થાય તમને એમ થાય કે શું દર વખતે સર આપણે આ રીતે ઉપર નીચે અહીંયા જે ગુણાકાર કર્યો તે કરવો પડશે ના દર વખતે આવું થશે નહીં કારણ કે મોટા ભાગે તમને રકમની અંદર એવા છેદ આપવામાં આવે છે કે જે સમાન હોય પરંતુ આ એક એવો પ્રશ્ન હતો કે જેમાં છેદ સમાન હતા નહીં હવે જો અપૂર્ણાંક સમછેદી નહોતો તો આપણે એને સમછેદી બનાવવો પડે એટલા માટે આપણે આવું કરવું પડ્યું દર વખતે પ્રશ્નમાં આપણે આવું કરવું પડશે નહીં બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ બીજો પ્રશ્ન છે રૂટ ટુ 1/3 એટલે કે જે સરવાળો છે બહુપદી નો સરવાળો કે જે છે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય એ તે શું છે રૂટ ટુ એટલે કે વર્ગમૂળમાં બે નીચે કાંઈ ન હોય એટલે વન તો ખરા જ અહીં રૂટ ટુ છે તો એને માત્ર મેં રૂટ ટુ ના લખતા રૂટ ટુ ના છેદમાં વન લખ્યો એવું કેમ કારણ કે અહીં જે સ્વરૂપ આપવામાં આવ્યું છે માઇનસ બી બાય એ તે અપૂર્ણાંકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો આપણે પણ અહીં અપૂર્ણાંકનું સ્વરૂપ દર્શાવવું જરૂરી છે કે જેથી કરીને અંશ તથા છેદની આપણે સરખામણી કરી શકીએ હવે માઇનસ બી બાય એ ઇક્વલ ટુ વર્ગમૂળમાં છે વર્ગમૂળમાં બે છેદમાં એક અને આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ 1/3 એટલે કે ફરીથી એક વખત પ્રશ્ન એવો થયો જે આની પહેલાના દાખલામાં થયો હતો a ઇક્વલ ટુ અહીંયા 1 છે a ઇક્વલ ટુ અહીંયા 3 છે તો સમછેદી અપૂર્ણાંક નથી પ્રશ્ન થાય a ઇક્વલ ટુ 1 લેવો કે a ઇક્વલ ટુ 3 લેવો તો એ માટે આપણે જે અપૂર્ણાંક છે તેને સમછેદી અપૂર્ણાંક બનાવવો પડશે ભાગાકાર કરવા કરતા ગુણાકાર કરવો સહેલો પડતો હોવાથી આપણે અહીંયા શું કરશું ઉપર નીચે ગણિતના નિયમ પ્રમાણે છેદ સરખા લાવવા માટે મેં 3 થી ગુણી નાખ્યા તો હવે આ અપૂર્ણાંક શું બનશે માઇનસ 3 રૂટ 2 માઇનસ 3 વર્ગમૂળમાં 2 ના છેદમાં 3 બરાબર છે અને c ઇક્વલ ટુ તો હતું જ 1/3 તો આના પરથી આપણને કિંમત શું મળે a ઇક્વલ ટુ શું મળશે આપણને 3 કારણ કે હવે તો સમછેદી થઈ ગયા છે a ઇક્વલ ટુ અહીંયા પણ 3 છે a ઇક્વલ ટુ અહીંયા પણ 3 છે b ઇક્વલ ટુ માઇનસ b ઇક્વલ ટુ માઇનસ 3 રૂટ 2 તો b ઇક્વલ ટુ શું થશે 3 રૂટ 2 માઇનસ ની સાઇન બંને બાજુથી કેન્સલ થઈ જશે એટલે કે 3 વર્ગમૂળમાં 2 અને c ઇક્વલ ટુ આપણને મળશે 1 હવે આપણું જે બહુપદીનું આદર્શ સ્વરૂપ છે તો આપણે અહીં લખશું માંગેલ બહુપદી અથવા પૂછવામાં આવેલ બહુપદી શું થશે ax² bx c ઇક્વલ ટુ 0 તો a ઇક્વલ ટુ છે 3 સોરી અહીંયા 3x² પ્લસ 3 રૂટ 2 3 વર્ગમૂળમાં 2 x પ્લસ 1 ઇક્વલ ટુ 0
तो आछे आनो जवाब पूछवामां आवेली बहुपदी मांगेल बहुपदी शू छे 3x² + 3√2x + 1 = 0 बराबर छे। ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન છે શૂન્ય અને √5 એટલે કે આલ્ફા + બીટા એટલે શું થશે માઈનસ બી / એ ઇક્વલ ટુ શું છે 0 કે જેને આપણે લખી શકીએ 0 ના છેદમાં 1 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે સી / એ સી / એ કે જેને આપણે લખીએ √5/1 ખૂબ સરળ છે। હમણે જેમ અપૂર્ણાંકને સમછેદી બનાવ્યો તો એવી રીતે અહીં સમછેદી બનાવવાની જરૂર નથી કે કારણ કે અહીં છેદ ઓલરેડી એક સરખા જ આપેલા છે અને b છે તે શું છે શૂન્ય છે તો ફટાફટ આપણે લખી નાખશું a ઇક્વલ ટુ શું હશે 1 b ઇક્વલ ટુ 0 માઈનસ b ઇક્વલ ટુ 0 છે તો b ઇક્વલ ટુ પણ 0 જ થશે કારણ કે 0 માં પ્લસ તો માઈનસ આવતા નથી અને c ઇક્વલ ટુ શું હશે √5 તો આદર્શ સ્વરૂપમાં કિંમત મૂકીએ બહુપદી અથવા માંગેલ બહુપદી શું છે x² + bx + c = 0 તો અહીં a = 1 છે જે આપણે લખતા નથી એટલે કે x² b નું પદ તો 0 છે એટલે કે 0x તો 0x તમે લખો કે ના લખો કઈ ફરક ન પડે કેમ કારણ કે 0 સાથે x ગુણાકારમાં હોવાથી એ પદ તો આખું 0 થઈ જાય છે તો આપણે તે પદ લખશું નહીં અને લખવો તો તમે લખી પણ શકો છો એમાં પણ કાંઈ ના નથી અહીં હું એ પદ લખતો નથી પ્લસ સી એટલે કે √5 ઇક્વલ ટુ 0 અથવા તો આવી રીતે પણ થાય જવાબ x² + 0x + √5 ઇક્વલ ટુ 0 તો આ છે આપણી માંગેલી બહુપદી આ થઈ ગયો તમારો આન્સર નંબર 3 ચોથો પ્રશ્ન છે 1 અને 1 આગળ વધીએ ચોથા પ્રશ્ન તરફ ચોથો પ્રશ્ન છે 1 અને 1 એટલે કે શૂન્યનો સરવાળો કે જેને આપણે કહીએ છીએ આલ્ફા + બીટા માઇનસ બી / એ શું છે 1 એટલે કે ઉપર પણ 1 નીચે પણ 1 છેદમાં કાંઈ ન હોય એટલે 1 તો હોય જ અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું મળશે સી / એ એમાં પણ આવશે 1 અને 1 તો ખૂબ સરળ છે તમે પણ જોઈને કહી શકો એ ઇક્વલ ટુ શું થશે 1 b ઇક્વલ ટુ ઉતાવળ કરીને માઇનસ 1 ઉતાવળ કરીને 1 ના લખી નાખતા માઇનસ b ઇક્વલ ટુ 1 છે તો b ઇક્વલ ટુ શું થશે માઇનસ 1 અને c ઇક્વલ ટુ આપેલું છે 1 તો બહુપદી જે માંગેલી છે કેવી રીતે મળશે ax² + bx + c ઇક્વલ ટુ 0 તો x² માઇનસ x + 1 ઇક્વલ ટુ 0 તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો a ઇક્વલ ટુ 1 જે આપણે લખતા નથી b ઇક્વલ ટુ માઇનસ 1 એટલે અહીંયા માઇનસ ની સાઇન માત્ર મૂકશું અને c ઇક્વલ ટુ 1 તો + 1 ઇક્વલ ટુ 0 તો આ થઈ ગયો તમારો આન્સર નંબર 4 હવે એના પછી પાંચમો પ્રશ્ન પૂછેલો છે માઇનસ 1/4 અને 1/4 અહીંયા લખું છું સાઈડમાં માઇનસ 1/4 અને 1/4 તો આલ્ફા + બીટા એટલે કે માઇનસ બી / એ એટલે એ તમને શું મળશે સમછેદી અપૂર્ણાંક છે એટલે એ ઇક્વલ ટુ તમને મળી જશે ડાયરેક્ટ
इक्वल टू शू मळशे क्योंकि आ तो हतो माइनस बी बाय एटले माइनस वन बाय फोर माइनस माइनस साइन कैंसल थई जशे तो बी इक्वल टू तमने मळी जशे वन ने सी इक्वल टू पण मळी जशे वन आदर्श स्वरूप मां तमे किंमत मूकशो एटले आ बहुपदी तमने शू मळी जशे 4x स्क्वायर प्लस एक्स प्लस वन इक्वल टू जीरो खूब सरलता थी मळी जशे चार प्रश्नों खूब सारी रीते कराव्या होवाथी पांचमो प्रश्न मैं तुमने एकदम शॉर्ट में समझावी दीधो छे आपणे आवी रीते पण लई शकता हता परंतु मने जरूर नथी लागती कारण के चार प्रश्नों तमे कर्या पछी पांचमो अने छठो प्रश्न छे 4,1 એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 4 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 1 તમે આના જેમ જ ખૂબ સરળતાથી કરી શકશો તો છઠ્ઠો પ્રશ્ન હું લેતો નથી પાંચમો પ્રશ્ન અહીં ખૂબ શોર્ટમાં સમજાવી દીધેલો છે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે જો આ પ્રશ્ન સોલ્વ કરવામાં કોઈ તકલીફ આવે તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો આની પહેલાના વિડીયોમાં કીધું હતું તેમ ફરીથી એક વખત કહું છું કે તે પ્રશ્નનો ફરીથી વિડીયો બનાવીને અપલોડ કરીશ તમે લોકો મને વોટ્સએપ પણ કરી શકો છો આ નંબર પર વોટ્સએપ પર તમારા પ્રશ્નનું સોલ્યુશન આપવામાં આવશે તો આ હતો આપણો આજનો 2.2 સ્વાધ્યાય આપણે અહીંયા સ્વાધ્યાય પણ બે પૂરો કરીએ છીએ આની પછીના વિડીયોમાં આપણે ખૂબ જલ્દીથી મળશું અને લેશું સ્વાધ્યાય 2.3 તો ત્યાં સુધી મારા પહેલાના વિડીયો ના જોયા હોય તો જોઈ લો જે તમારા કોન્સેપ્ટ જરૂરથી ક્લિયર કરશે અને ખૂબ જલ્દી મળશું ફરીથી એકવાર કહી દઉં વિડીયો જો સારો લાગે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો અમુક વિદ્યાર્થી મિત્રો માત્ર વિડીયો જોઈને એડિક્ટ થઈ જાય છે સબસ્ક્રિપ્શન બોક્સ નીચે આપેલું છે સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા વિડીયોની તમામ લિંક નવા અપલોડ થયેલા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અપડેટ રહો તમામ વિડીયોની સિરીઝ હું અપલોડ કરવા જઈ રહ્યો છું મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો જય ફરીથી મળશું જય હિન્દ જય ભારત